સ્વાગત છે તમારું ગુચ્છુ કુકિંગમાં. આજે આપણે બનાવશું ઘરે 5 મિનિટમાં પેંડા. ચાલો બનાવીએ. જો તમે મારી રેસીપીને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો. ચાલો પેંડા બનાવીએ. આપણે 1 કપ એક ખાંડને દરી નાખશું મિક્સરમાં. જો દરાઈ ગઈ છે, ઝીણી સરસની થઈ ગઈ છે, એટલે આપણે એને વાટકામાં કાઢી લેશું. હવે આપણે દાળિયાને 1 કપ એક દાળિયા લીધા છે એને આપણે દરી નાખશું. ને ધીમે ધીમે દરવાના એને. જો થઈ ગયા છે એને સરસનો ભૂકો કરી નાખવાનો. ધીમે ધીમે બંધ ચાલુ કરીને દરવાના. હવે આપણે ઘી નાખીશું. બે ચમચી ઘી નાખીશું આપણે. એમાં પછી આપણે ખાંડ નાખી દઈશું. સરસનું આપણે એને ભેગું કરી દઈશું. જરૂર પડે તો આપણે પાછી ઘી નાખી શકીએ. સરસનું મિક્સ કરી દેવાનું. ઘી આરે સરસ. ક્રીમ જેવું સરસનું થઈ જશે. જો થઈ ગયું છે સરસનું, એટલે આપણે એમાં હવે પાવડરનો ભૂકો કર્યો, દાળિયાનો ભૂકો કર્યો તો એ નાખીશું આપણે. ચારીને નાખવાનો એટલે જીવ સરસનો થાય. બધું ચારી નાખવાનું. જો દરાઈ ગયું છે આ ફેંકી દેવાનું નીકળું એટલું સરસનું. હવે આપણે એને મિક્સ કરી દઈશું એમાં એલચીનો ભૂકો. પછી ના એલચીનો ભૂકો છે એ આપણે નાખી દઈશું પોતે. અને સરસ આપણે એને મિક્સ કરી દેવાનું. જો તમને જરૂર પડે તો આપણે ઘી આપણે નાખીશું એમાં. બે ચમચી જેટલું ને આપણે એને મસળી નાખશું. જેમ આપણે લોટ બાંધીએ એમ જ આપણે બાંધવાનું. જરૂર પડે એટલે આપણે ઘી નાખતા જવાનું ને લોટની જેમ આપણે એને બાંધી દેવાનો. જો થઈ ગયો છે હવે આપણે એને મસળી નાખવાનો. જો તૈયાર થઈ ગયો છે હવે આપણે એના પેંડા વારીશું. ગોળ ગોળ કરી નાખવાનું ને અંગૂઠેથી એને આપણે પ્રેસ કરી દેવાનું થોડું. ને આપણે એની ઉપર બદામ રાખીશું. એવી જ રીતે આપણે બીજા પેંડા કરી નાખશું તૈયાર. તમે કાજુનું ડેકોરેશન કરી શકો એમાં, બદામનું કાજુનું.
જો તૈયાર છે પેંડા. જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.